सब्सक्राइब करो सतश्री चैनल ने अने बेल आइकॉन ने दबाओ जेथी सतश्री ना नवा वीडियो सर्वप्रथम आपने प्राप्त थशे। ययाति राजा के छे, मार्कंडेय मुनि के छे कि त्रिलोकी मा दान पुण्यदायक कर्म छे, पण दान सुपात्र ने देव कुपात्र ने न देव। बे वात बहु शास्त्र मा समझवानी छे कि दान सुपात्र ने देव, अन्न अने वस्त्र एमा पात्र कुपात्र न जो। कोई भूख्यो छे एटलीज अन्नना दान करवा माटे पात्रता, कि माणस भूख्यो छे तो एने तमे खावानुं आपो। कोई माणसने पहेरवा कपड़ुं नथी तो एने तमे एक वस्त्र आपो ओढ़वा, रोकड़ा न देवा, रोकड़ा न देवा, एने एक खावानुं आपो। भूख्यो माणस ई एनी पात्रता कि एने खावानुं आपो, वस्त्र नथी तो एक वस्त्र आपो। पण धननું दान देवું હોય કે જ્ઞાનનું દાન દેવું હોય તો કુપાત્રને ક્યારે આપવું? સુપાત્ર જોઈ અને દાન દેવું। અને એટલા માટે ગંગા સતીએ ગાયું કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનવાય। ધન દ્યો તો જોઉં, તમે જ્યાં ધનનું દાન દ્યો એ ધન કુપાત્રને તમે દીધું અને એનો જો એ મિસયુઝ કરશે, ખોટે માર્ગે વાપરશે, પાપને માર્ગે વાપરશે તો તમે પણ એમાં ભાગીદાર થશો। અને જો એ ધન તમે સુપાત્રને દીધું તો એ સારે માર્ગે એ ધન વાપરશે, એ ધન દ્વારા તમારા પણ આત્માનું કલ્યાણ થશે। મોંઘીબા ગોંડલના રાણી હતા અને એના પતિએ મંદિર બંધાવવાનું શરૂ કર્યું ગોંડલમાં, સ્વામિનારાયણ મંદિર। અને એના પતિ મૃત્યુ પામ્યા, પણ પત્નીએ એના પતિનો સંકલ્પ પૂર્ણ કર્યો કે મારા પતિનો સંકલ્પ હતો મંદિર બંધાવવાનો, તો એ મારે બંધાવવું। અને એ મોંઘીબાએ મંદિર પૂર્ણ કરાવ્યું ત્રણ શિખરનું પોતાના એકલાના ખર્ચે। અને જ્યારે ગોંડલમાં એ પ્રતિષ્ઠા થઈ ત્યારે આચાર્ય મહારાજશ્રી એવું બોલેલા કે આ મંદિરમાં જે કંઈ ભજન ભક્તિ થશે એનું પુણ્યનો ભાગ આ મોંઘીબાને પણ મળશે। આ તમે બેંકમાં 5-25 લાખ મૂકી દીધા હોય તો કેમ પછી એની મેળે મહિને મહિને થોડા થોડા આવ્યા જ કરે, આવ્યા જ કરે વ્યાજના? એમ કોઈ સત્કર્મમાં તમે રૂપિયો વાપરો ને એમાં જે જે સત્કર્મ થાય, ફોર એક્ઝામ્પલ તમે આ સદ્ધામમાં કોઈ પણ દાન દેશો, એ સદ્ધામમાં જે કંઈ સત્સંગ થશે, યજ્ઞો થશે, સત્સંગ થશે, ભજન ભક્તિ થશે, એનું પુણ્ય એ સદ્ધામની ભૂમિ દેનારા, એ સદ્ધામમાં બાંધકામ કરાવનારા એના ભાગમાં થોડું 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 આવ્યા જ કરે। અને એટલા માટે દાન સુપાત્રને દેવું। અને પછી એક વાત માર્કંડેય મુનિએ કરી કે સત્કર્મ અને જ્ઞાનથી મુક્તિ થાય છે અને પાપ ન કરવું એ સૌથી મોટું તપ છે, આટલી જ્ઞાનોપદેશની વાત કરી। અને હવે માર્કંડેય મુનિ યુધિષ્ઠિર રાજાને સુંદર મજાની પતિવ્રતા નારીના મહાત્મ્યની કથા સંભળાવે છે। યુધિષ્ઠિર કહે છે કે મુનિ, પતિવ્રતાના ધર્મ પાળવા બહુ કઠણ લાગે છે। નિરુદ્ય ચૈન્દ્રિય ગ્રામમ મન સમૃદ્ધ્ય ચાનઘ પતિવ્રતાનાં શુશ્રૂષા દુષ્કરા પ્રતિવાતિ મે। પતિવ્રતા નારીના ધર્મ પાળવા બહુ કઠણ છે। અને ત્યારે માર્કંડેય મુનિ કહે છે કે રાજા, ધર્મ પાળવા કઠણ છે એમ પતિવ્રતા નારીનું મહાત્મ્ય પણ મહાન છે ભાઈ। જેમાં પુરુષ પ્રયત્ન વધારે હોય એમ ફળ પણ વધારે હોય, એમ આમાં ધર્મ પાળવો કઠણ ખરો પણ એનું મહાત્મ્ય પણ ગજબનું। પતિવ્રતા નારીનો સૌથી પહેલો મોટો ધર્મ એ કે એના પતિ સિવાય એનું મન કોઈ પણ પર પુરુષમાં આલક ડોલક ન થાય એ પતિવ્રતા નારી, આ સૌથી પહેલો ને મોટો ધર્મ। જે પત્નીને એના પતિ સિવાય એનું મન કોઈ પણ પર પુરુષમાં ન લેવાય એ પતિવ્રતાનો મુખ્ય ધર્મ। પછી પતિના ભાવથી સેવા કરવી, એના દુઃખે દુઃખી, એના સુખે સુખી થવું એ બીજા નંબરનો એનો ધર્મ છે,
આટલું હોય એટલે પતિવ્રતા નારી કહેવાય. અને જેવો ધર્મ પતિવ્રતા નારીનો હોય એવો જ આદર્શ પતિનો પણ ધર્મ હોય. બધું હામું હામું હોય ભાઈ, વનવેનો ગાડી આલે. જે પતિ પોતાના પત્ની સિવાય પોતાનું મન ક્યાંય પણ પરનારીમાં આલક ડોલક ન થવા દેતો હોય એને આદર્શ પતિ કહેવાય. જે પોતાની પત્નીના સુખે સુખી ને દુઃખે દુઃખી થતો હોય એને આદર્શ પતિ કહેવાય. રામ અને સીતાની જોડી, દ્રૌપદી અને યુધિષ્ઠિરની પાંડવોની જોડી એ આદર્શ પતિ પત્નીના ઉદાહરણો છે. આ બહુ સમજવાની વાત છે. પતિવ્રતા નારી અને આદર્શ પતિ એટલે શું? ધણિયાતા પશુની જગ્યાએ કહેવાય કે એનો કોક ધણી છે, અને ઓલા તો રેઢિયાર ઢોરની જગ્યાએ કહેવાય. ગમે એના ગમે ત્યાં ખેતરો ખાધા કરે, પછી છેલ્લે ખાય માર અને મરે એવું જીવન નથી. માર્કંડી મુનિ કહે છે કે હું પતિવ્રતા નારીનો મહિમા કહું. કૌશિક નામના એક પ્રસિદ્ધ બ્રાહ્મણ હતા, બહુ મોટી તપશ્ચર્યા કરતા હતા. અને તપસ્વી હોય ને એમાં ગુસ્સો સ્વાભાવિક હોય, બહુ તપસ્વી હોય એમાં ક્રોધ સ્વાભાવિક હોય. એક દિવસ તપ કરતા હતા ને એમાં એક બગલી માથેથી ઉડતી ઉડતી ગઈ. બગલો, એની પત્ની બગલી. અને એ બગલી આ કૌશિક નામના બ્રાહ્મણ ઉપર ચરકી, એટલે તપસ્વી હતા તરત ગુસ્સો આવ્યો અને આમ ઊંચું જોયું. બગલી જાતી હતી, ક્રોધ દ્રષ્ટિથી, ક્રૂર દ્રષ્ટિથી બગલી હામું જોયું. ખાલી ત્યાં બગલી નીચે પડી અને બળીને રાખ થઈ ગઈ. આવા ક્રોધી ઋષિ હતા, તપનો પ્રભાવ હતો. બગલી મૃત્યુ પામી, પછી ઋષિને પશ્ચાતાપ પણ થયો. તપમાંથી ઊભા થઈ ઋષિ ગામમાં ભિક્ષા માગવા માટે ગયા. એક પવિત્ર ઘરે જઈને ભિક્ષા માગી. ગૃહિણી કેતા એ ઘરની નારી એઠા વાસણ ધોતી હતી, એટલે એને એમ કહ્યું કે થોડી વાર ઊભા રહ્યો, હમણાં હું વાસણ ધોઈને તમને ભિક્ષા આપું. હવે જ્યાં પત્ની વાસણ ધોઈ રહી ત્યાં એના પતિ આવી ગયા. પતિવ્રતા નારી હતી, પતિ આવ્યા એટલે પતિની સેવામાં લાગી ગઈ. પતિના પગ ધોયા, બેસવા માટે આસન આપ્યું અને ભાવથી ભોજન કરાવવા લાગી. પતિવ્રતા નારીએ આ એટલું શીખવું, પતિ બહારથી આવે કામકાજથી આવે તો એને પગ ધોવા પાણી આપવું. અહીંયા તો એણે પગ ધોયા હતા પણ તમારાથી કદાચ કળિયુગ પ્રમાણે એટલું બધું ન થાય, તો ધોવો નહીં તો કંઈ નહીં, પણ એને કમસે કમ થોડુંક શિયાળો હોય તો પાણી ગરમ કરી દેવું, ઉનાળામાં ટાઢું પાણી દેવું, પણ એને પાણી દેવું જોઈએ પગ હાથ પગ ધોવા માટે. નાવું હોય તો નાવાની તૈયારી કરી દેવી. એ બિચારા 12-12 કલાક મહેનત કરતા હોય ધંધામાં, તો પત્નીઓ જ્યારે ઘરે આવે તો થોડોક એનો ઠાક ઓગળે એવી ભાવથી એની સેવા કરવી જોઈએ. પતિ કામેથી આવે તો એને હાથ પગ ધોવા પાણી આપવું કે નાવા પાણી આપવું, પછી છે તો બેસવા માટે આસન હારું આપવું, અને પછી પાસે બેસીને ગરમ ગરમ રસોઈ કરીને એને જમાડવા. રોટલા કરવા હોય તો એ આવે પછી શરૂ કરવા, જેથી ગરમ ગરમ રોટલો એને ખાવા મળે. આ બધું શીખવું જોઈએ. અને ભાવથી જમાડવા. તમે આટલી ખાલી ક્રિયા કરો ને તો એને બિચારાને આખો દિવસનો જે થાક લાગ્યો હોય ને ઓગળી જાય. ક્યારેક ધંધો હરખો ન થયો હોય, કોઈ શેઠ ખીજાણા હોય, કોઈ પેમેન્ટ ન દીધા હોય, અને જેને ગુસ્સો ચડ્યો હોય, ડિપ્રેશનમાં હોય, ચિંતામાં હોય, પણ ઘરે જાય અને જો આટલો ભાવ પ્રેમ એને મળે ને તો એ માણસ હળવો ફૂલ થઈ જાય. આ પણ તમારું બહુ મોટું દાન કહેવાય ભાઈ. આ શીખવું જોઈએ બહેનોએ, શીખવું જોઈએ. કેટલાયની જિંદગી સુધરી જશે આમાંથી, કેટલાય આત્મઘાત કરતા રોકાઈ જશે આમાંથી. ભાવથી પતિને રાખવા, ભાવથી જમાડવા. એ એમ ક્યાં કહેશે કે મને હુખડી કરી દે, પણ જે દાળ શાક રોટલો હોય ભાવથી પીરસીને જમાડીએ ને. ભાવ ચીજ એક એવી છે ને આ દુનિયામાં કે નાનામાં નાના પશુને પણ વશ કરી લે અને ભગવાન જેવા ભગવાનને પણ વશ. આ ભાવ ચીજ એવી છે ભાઈ.
અને એટલા માટે પત્નીઓએ પતિને ભાવથી જમાડવા, ભાવથી જમાડવા લાગી. પતિની સેવા કરતા કરતા સમય ઘણો વ્યતીત થઈ ગયો. ભિક્ષાર્થી બ્રાહ્મણ બહાર ઊભા હતા અને અચાનક પત્નીને યાદ આવી ગયું, કહો ભૂદેવ ભિક્ષા માગવા માટે ઊભા છે. એટલે એ સાધ્વી નારી જલ્દી ભિક્ષા લઈ અને આવી બ્રાહ્મણ પાસે આવીને ક્ષમા માગી અને એમ કહ્યું છે કે મારે થોડું મોડું થઈ ગયું, તમે રાજી રહેજો. અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે જો ઇન્દ્ર પણ આ બ્રાહ્મણોને નમતો હોય અને તમે આટલી બધી વાર લગાડી દીધી, આ બ્રાહ્મણ તો અગ્નિ સમાન કહેવાય, ધારે તો આખી પૃથ્વીને બાળીને ભસ્મ કરી નાખે કે, અને તમે અટાણ સુધી ભિક્ષા દેવાના આવ્યા. એટલે બ્રાહ્મણ કહે છે ઇન્દ્રો પ્યેશામ પ્રણમતે કિમ પુનર્માનવો ભુવિ બ્રાહ્મણા હ્યગ્નિ સદૃશા દહેયુ પૃથ્વીમપી. ઇન્દ્ર પણ બ્રાહ્મણોને વંદન કરે તો તમે માનવ વળી શું, અને જો બ્રાહ્મણ છે નહીં તો અગ્નિ સમાન છે, ધારે તો આખી પૃથ્વી બાળી દે. અને તે દી ઓલી પતિવ્રતા નારી એટલી બોલી કે ભૂદેવ બહુ રાડ્યું નાખોમાં, આ કાંઈ બગલી નથી, સમજાણું. પતિવ્રતા નારીને ખબર નહોતી, પણ એના પાતિવ્રત્ય ધર્મને કારણે, એના પતિની સેવાને કારણે, એના પતિવ્રતાના ધર્મના પાલનને કારણે એ ત્રિકાળગ્ન બની ગયેલી અને જે બગલીને મારેલી એની ખબર પડી ગયેલી. એટલે પતિવ્રતા નારીએ કહ્યું કે ભૂદેવ આ કંઈ બગલી નથી, તે બાળીને ખાક કરી નાખશો. ભૂદેવ ટાઢા પડી ગયા, હળગતા અંગારામાં જેમ પાણીનો લોટો નાખો ને કેમ ટાઢો પડી જાય. ભૂદેવને એમ જ થયું કે આ નારીને આ વાતની ખબર પડી ગઈ. અને જે પતિવ્રતા નારી બોલી, નાહમ બલાકા વિપ્રર્શે, નાહમ બલાકા, હું કઈ બગલી નથી. ત્યજ ક્રોધમ તપો ધન, હે તપરૂપી ધન રાખનારા, તમે તમારા ક્રોધને શાંત કરો, છોડી દો. અપરાધમ ઇમમ વિપ્ર ક્ષંતુ મરહસી મે નગર, અને મારે મોડું થયું તો મારા અપરાધને તમે માફ કરો. અને બ્રાહ્મણને કહે છે શુશ્રુષાયા ફલમ પશ્ય પત્યુર બ્રાહ્મણ યાદૃશમ બલાકા હિ ત્વયા દગ્ધા રોષા તદ્વિદિતમ મયા. ભૂદેવ પતિના સેવાનું ફળ તમે જો, તમે જે બગલીને મારીને એ મને ઘર બેઠા ખબર પડી ગઈ. માર્કંડેય મુનિ કહે છે કે આ પતિવ્રતાના ધર્મ પાળવાનું ફળ. અને પછી એ પતિવ્રતા નારીએ એટલું કીધું કે ભૂદેવ ક્રોધ ન કરવો, ક્રોધ શરીરને પણ બાળી નાખે છે. અને જો ભૂદેવ તમને એમ હશે કે હું ભણેલો ગણેલો વિદ્વાન બ્રાહ્મણ, પણ ધર્મનું સ્વરૂપ છે ને એ બહુ સૂક્ષ્મ છે. તમે ધર્મજ્ઞ છો છતાં ધર્મને યથાર્થ જાણતા નથી. અને જો તમારે ધર્મને જાણવો હોય ને તો મિથિલાપુરીમાં, જનક રાજાની નગરીમાં જનકપુરીમાં એક વ્યાધ રહે છે, શિકારી માણસ રહે છે, એની પાસે જાઓ અને એ તમને ધર્મનું સ્વરૂપ સમજાવશે. તમે આ પતિવ્રતા નારીની વાત તો જુઓ, ક્યાં બ્રાહ્મણ અને ક્યાં ઓલો વ્યાધ એટલે શિકારી. પતિવ્રતા નારી કે જનકપુરીમાં જાઓ અને વ્યાધ એ શિકારી તમને ધર્મનું સ્વરૂપ શીખવાડશે. અને બ્રાહ્મણ બહુ રાજી થઈ ગયેલો આ પતિવ્રતા નારી ઉપર, આશીર્વાદ દીધો તારું કલ્યાણ થાય. અને બ્રાહ્મણ ધર્મ જાણવા માટે જનકપુરીમાં બાજુ ચાલ્યો છે. રસ્તામાં પોતે પોતાને જ ધિક્કારતો જાય છે, મને ધિક્કાર છે, મારા કરતાં તો ઉત્તમ આ પતિવ્રતા નારી નીકળી, મારા કરતાં તો ઉત્તમ આ પતિવ્રતા નારી નીકળી. બહુ સમજવા જેવી આ વાત છે ભાઈ. આજે આજે આ બધી જે બધી કોમ્પિટિશનો વર્લ્ડ લેવલે થાય, અંગ પ્રદર્શન કરવાની, એ એ એ બધી પાપના માર્ગ છે. જ્યારે આપણી ભારતીય નારીઓની ગાથા જુઓ ને, આ ભગવાનને રાજી કરવાની ગાથાઓ છે ભાઈ. એટલે હું કહું છું પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ન જાશો, કોઈ મા બાપ તમારા તમારી દીકરીઓને નાચગાનમાં ન ચડાવશો, હા એ કોઈ એવી સિરિયલોમાં કે કોઈ એવા પિક્ચરોમાં એક્ટિંગ કરવા ના મોકલશો.
એ રૂપિયા માટે એ ધંધો ન કરાય. રૂપિયો તો ઈશ્વર ગમે ત્યાં આપે, પણ જિંદગી આદર્શપૂર્ણ જીવવી જોઈએ. નાચ ગાન ને આંતે ને અંગ પ્રદર્શન કરી પૈસો ન કમાવાય. એ એક પ્રકારનું ઓલું સ્વરૂપ જ છે, મોળું સ્વરૂપ જ તે. ક્યાં આદર્શ નારીઓ હતી. સીતાજી ઊંચી આંખ કરીને કોઈ દી રાવણ હામું જોયું નહીં, એ આપણી ભારતીય નારીઓ છે ભાઈ, એ ભારતીય નારીઓ. પતિવ્રતા નારીને વાયુને સ્પર્શ કરવો હોય ને તોય વિચાર કરે, એ સ્પર્શ ન કરી શકે, એ તાકાત છે. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં પતિવ્રતાનું મહાત્મ્ય કીધું. હા, કે કોઈ પવન એના શરીર ઉપરથી ઉડતો ઉડતો જાય અને પવન કોઈ પાપી માણસને સ્પર્શ કરે ને તો પાપી પણ પુણ્યશાળી બની જાય, એટલો પ્રતાપ પતિવ્રતા નારીનો છે. અને એમ કહ્યું કે પતિવ્રતા નારીનું પગલું પડે ને એ ચરણ રજ ધૂળ ઉડતી ઉડતી કોઈને અડે ને તો એને પાવન કરી દે, જેવું સંતનું મહાત્મ્ય શાસ્ત્રમાં લખ્યું એવું પતિવ્રતા નારીનું મહાત્મ્ય લખ્યું છે. થોડુંક જીવન નિયમ સંયમ પૂરતું હોવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક વાત કીધી, વિષય જરૂર ભોગવવા પણ પોત પોતાના ધર્મમાં ને નિયમમાં રહીને ભોગવવા. નદીએ જરૂર વહેવું જોઈએ પણ પોતાના બે કાંઠાને સુરક્ષિત રાખીને વહેવું જોઈએ, કાંઠાને તોડીને નહીં. એમ ગ્રહસ્થાશ્રમમાં હોય ભોગ જરૂર તમારા તમે ભોગવો, પણ તમારી ગ્રહસ્થની મર્યાદામાં રહી કાંઠા તોડીને નહીં, ધર્મમાં રહી વિષય ભોગ કરવા. બ્રાહ્મણ ધિકારતો ધિકારતો ચાલ્યો જાય છે, જનકપુરીમાં પહોંચ્યો અને જે શિકારી માણસ વ્યાધ હતો એણે બ્રાહ્મણનું સ્વાગત કર્યું. સ્વાગત કરીને કહે છે, તમને અહીંયા ઓલી પતિવ્રતા નારીએ મોકલ્યા છે ને? ઓલો અડધો ઢીલો તો પતિવ્રતા નારી પાસે પડી ગયો, તો અહીંયા આવ્યો ત્યાં હાવ ઢીલો. કે આવડો આ શિકારી માણા માંચવે માંસ વેચવાનું કામ કરે ને આવડો પાછો એમ કે છે કે તમને ઓલી પતિવ્રતા નારીએ મોકલ્યો નહીં કે? બ્રાહ્મણને આ બીજું બહુ મોટું આશ્ચર્ય થયું અને પછી વ્યાધ એને ઉપદેશ દેવા માંડ્યો છે. આ ભારત દેશના લોકો હજી સુધી સમજ્યા નથી, માણસો જન્મથી પોતાને મહાન માને છે. મહાભારતને ભાગવત રામાયણ મને શીખવાડે, આપને શીખવાડે, કોઈ માણસ જન્મથી મહાન નથી, એના કર્મથી મહાન છે. જન્મથી મહાન નહીં, કર્મથી. જન્મથી તો રાવણ પણ બ્રાહ્મણ હતો અને રામ ક્ષત્રિય હતા, પણ રામ મહાન ગણાણા. માણસ કર્મથી મહાન છે, એના સદગુણથી મહાન છે. અને એટલા માટે ભગવાન કૃષ્ણે ગીતામાં બહુ સ્પષ્ટ કીધું કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. તમે આ ગીતાનો શ્લોક જો. મને ભગવાનની દયાથી સંસ્કૃત ભણવા મળ્યું ને એટલે મને આ બહુ મજા આવે છે. જે તે દિવસે પણ કોઈ દાતા હોય એ પૈસા દઈને અમને સંતોને સંસ્કૃત ભણાવ્યું, આજ તમે જો આ સંસ્કૃત હજારો માણસોના કામમાં આવ્યું ભાઈ. મારી ઉપર બહુ દાદાઓ રાજી થયા છે, અમુક અમુક ભૂદેવો રાજી થયા છે, બ્રાહ્મણો રાજી થયા છે કે સ્વામી જે તમે સ્પષ્ટ ઉચ્ચારણ કરો છો શ્લોકનું, એ સાંભળીને અમને શ્લોક પણ સમજાઈ જાય છે. આ વિદ્યાદાનનું બહુ મહત્વ એટલા માટે કીધું છે, જે દિવસે કોઈ અમને ભણાવ્યા હશે સંતોને, તે દિવસે એને એ ન ખબર હોય કે આટલો મોટો લાભ અમારા પૈસાનો મળશે. આજ આ વ્યાધ કહે છે કે ભૂદેવ તમને હું ઉપદેશ આપું છું. એક વ્યાધ ભૂદેવને ઉપદેશ આપે. આનાથી મારે તમારે બધા એક વાત નક્કી કરી લેવી, જન્મ ગમે ક્યાં મળ્યો હોય કર્મથી અને ગુણથી જ માણસ મહાન. કૃષ્ણની ગીતાને કોઈ સંભાળી જ નહીં. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, ચાતુર્વર્ણ્યમ એટલે ચાર વર્ણ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, મેં એની રચના કરી છે. ગુણ કર્મ વિભાગશઃ, ગુણ અને કર્મને અનુસારે મેં ચાર વર્ણની રચના કરી છે. બાકી જો તમારે મારે બધાએ આ વાત ગમે તેટલી એક્સેપ્ટ કરવી પડશે. અભિમાનમાં અહંકારમાં જાતિવાદમાં જ્ઞાતિવાદમાં કોઈને ન મૂકવું હોય તો વાત અલગ, પણ શાસ્ત્ર એમ કહે છે
કે આ બધા જ મનુષ્યો એક મનુ રાજાના દીકરા છે. આપણા બધાની આમ પેઢીઓ પેઢીઓ પછી જવા જઈ તો આપણા બધાનો બાપ એક જ છે. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુભક્તિ, માતૃપિતૃભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ. જો આ વિડિયો ગમે તો વધુ ને વધુ શેર કરો, લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. અને હા, જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો.